છોલી નાખવાનું છે કટકા કરીને, મગજરીના બી અને લસણની ચટણી, કાંદા, ટમેટા, ચીઝ, ઓઈલ, કિચન કિંગ મસાલો. તો શાક બનાવવાની રેસીપી આપી દઉં છું. તો એક કડાઈ મૂકવાની છે. તો સૌ પ્રથમ એક કડાઈ મૂકવાની છે, એમાં થોડુંક ઘી, થોડુંક ઓઈલ નાખવાનું છે. ગરમ થઈ ગયું છે, તેલ નાખી એમાં નાખવાનું છે આખું જીરું. આદુ અને મરચી, તમાલપત્રનું પાન અને સૂકું મરચું નાખી હલાવી નાખવાનું. પછી એમાં તજ અને એલચીના દાણા છે એ નાખી દેવાના છે. થોડુંક નાખવાનું છે લસણ, વાર શેકાવા દેવાનું છે એક બાઉલમાં. બધું એક બાઉલમાં કાઢી લીધું છે, હવે આને પીસી નાખવાનું એટલે થોડીક વાર ઠરવા દેવું. તેલને છે તેલની અંદર આખું છે, તેલને જીરું નાખે, હવે એમાં પતલા પતલા સુધારેલા કાંદા નાખવાના છે. હવે આ કાંદા નાખી દીધા છે, હવે આને સાતળી નાખવાના. આ 6 જણા માટેનું શાક બનાવું છું. 500 ગ્રામ કાંદા છે અને 250 ગ્રામ ટમેટા. થોડીક વાર ફ્રાય થવા દેવાના. પછી એમાં મીઠું નાખી દેવાનું, 5 મિનિટ ચડવા દેવાનું. તો હવે કાંદા બ્રાઉન કલરના થઈ ગયા છે, હવે એમાં નાખવાના છે ટમેટા. હવે ટમેટા અને કાંદાને બેને 5 મિનિટ પાછા ચડવા દેવા છે અને આને 10-15 મિનિટ ચડવા દેવાના છે. કાંદા અને ટમેટા ધીમા ગેસે ચડે 10-15 મિનિટ, ત્યાં સુધીમાં આપણે કાજુ અને મગજરીના બીને આને પલાળી દેવાના છે ગરમ પાણીમાં, અને આને ફ્રાય કરી નાખવાના છે ઘીમાં. તો એ ફ્રાય કરી નાખશું અને આને ગરમ પાણીમાં પલાળી દેશું. આની પછી મગજરીના બીની પેસ્ટ બનાવવાની છે. તો એક વાસણમાં મેં ઘી, મગજઘી નાખવાનું. ઘી ગરમ થઈ જાય એટલે કાજુ નાખી દેવાના છે. ઘી ગરમ થઈ ગયું છે, હવે એમાં કાજુ ફ્રાય થઈ ગયા. હવે મેં આને અલગ વાસણમાં કાઢી લીધા છે અને ઠરવા દેવાના છે. અને એ મગજરીના બી ગરમ પાણીમાં મેં પલાળી દીધા. 5 મિનિટ પલાળી જાય એટલે હવે આની પેસ્ટ બનાવી નાખવાની છે પાણી કાઢીને. પલાળેલા મગજરીને બીની પેસ્ટ બની ગઈ છે, હવે એક બાઉલમાં કાઢી લઈશું. તો આ મગજરીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, હવે આ પેસ્ટને પીસી નાખશું. મગજરીના બીની અને આદુ મરચી લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ કાંદા અને ટમેટા ચડી ગયા છે, ઠરવા દેવાના છે અને પછી એને પણ પીસી નાખવાના. તો અહીંયા મેં ઓનિયન અને ટમેટાની પ્યુરી બનાવી નાખી છે. હવે બટર કડાઈમાં નાખવાનું છે અને થોડુંક ઘી નાખવાનું. બટર નાખી દીધું છે કડાઈમાં અને એમાં નાખવાનું છે ઘી. એમાં નાખવાની છે આદુ મરચાં અને લસણની પેસ્ટ. પેસ્ટ નાખ્યા પછી એમાં નાખવાની છે હળદર, કાશ્મીરી મરચું, એકદમ મસ્ત રીતે હલાવી અને પછી આને થોડીક વાર આમ કસૂરી મેથી છે આનો થોડોક પાવડર બનાવી નાખવાનો છે, પછી શાકમાં નાખવાનો. તો કસૂરી મેથી છે એનો પાવડર બનાવી અને મેં શાકમાં નાખી દીધો છે. એનો ટેસ્ટ બહુ મસ્ત આવે. પછી નાખી દેવાનો છે કિચન કિંગ મસાલો. આ છે કિચન કિંગ મસાલો, આ નાખવાનો છે. તો કિચન કિંગ મસાલો છે આ 2 ચમચી જેટલો નાખી દેવાનો.
મિક્સ કરી દેવાનું છે. થોડુંક નાખવાનું છે આજે. હવે એ બે વસ્તુ નાખીએ અને ઓલારે ખમણી નાખવાનું છે શાકમાં. હવે આ ચીઝ ખમણી નાખ્યું છે, થોડુંક શાકમાં નાખવાનું છે, પછી ઉપરથી નાખવાનું છે કટકા કરીને. તો હવે આને ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. લાકડો શેર કરો.